वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकंठाय च नमो नमः श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तोने खूब भाव थी प्रेम थी एकादशीना जय श्री स्वामीनारायण। हरिचरित्रामृत सागर पूर त्रीजू तरंग बीजू आपणे श्रवण करीए छीए। जे परमात्मा भगवान नीलकंठ प्रभु ने हिमालय जेवा पर्वतो रोकी न सक्या, मोटा मोटा सिद्धो महासिद्धो ए रोकी न सक्या, मंदिरों के महंतो के मोटा मठो ए रोकी न सक्या, ए नाना एवा नीलकंठ परात्पर परब्रह्म पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्रीहरि स्वयं एक नानो एवं गाम लोज ज्या मोटो महल नथी, मोटू तीर्थ नथी, मोटू मंदिर नथी, मोटू गाम नथी, मोटी वस्ती नथी, जगत में गणाती एक पण मोटाई त्या न होवा छता एक नानो आश्रम काची दीवालो माटीना मकानो पण ए मकानो में ए आश्रम में ए मठ में रहनारा मुक्तानंद स्वामीनी साधुता एने जोईने नीलकंठ वर्णीए मन में निर्धार कर्यो के आ साधुनी साथे रहेवा जेवू छे। एना हृदय में एवी लागणी थई, एमना हृदय में इच्छा थई। आपणे सांभळ्यु मुक्तानंद स्वामी ने पांच प्रश्नों पूछ्या छे, जीव ईश्वर माया ब्रह्म अने परब्रह्म एना लक्षण कहो। मुक्तानंद स्वामीए कह्यु यथार्थ तो मारा गुरुदेव रामानंद स्वामी जाणे छे, એમની કૃપાથી હું જે કંઈ થોડું ઘણું સમજ્યો છું એ કહું છું। તમારે આ વાત યથાર્થ ડિટેલમાં જાણવી હોય તો ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે તમે પધારો, સાંભળો। આનંદ સ્વામી આત્મા કેવો છે, ઈશ્વર કેવા સમર્થ છે, માયા કેવી વિચિત્ર છે, એની વાત આપણે સાંભળી તો આજે હવે ત્યાંથી આગળની કથા એનું શ્રવણ કરીશું। આજે એકાદશીનો આ પવિત્ર દિવસ પરબ્રહ્મનું લક્ષણ પરબ્રહ્મનું સ્વરૂપ આપણે સાંભળીશું। હવે હું બ્રહ્મનું લક્ષણ કહું છું, આપ તો મહાન જ્ઞાનના નિધિ છો, જે સત્ય જ્ઞાન અનંત અને અક્ષરધામ રૂપ છે, જેનું અનંત શક્તિધર એવું નામ છે, જે પૂર્ણ બ્રહ્મ છે, અખંડ અમાપ અવિનાશી અને પ્રકાશરૂપ છે, એક રૂપ છે, જીવ ઈશ્વર અને માયાના પ્રકાશક છે, મૂર્ત અને અમૂર્ત છે, શુદ્ધ તમ છે, સર્વાધાર છે અને નિર્વિકાર છે, નિત્ય અને અખંડ છે, માયાના ત્રણ ગુણોથી રહિત છે,
એવું બ્રહ્મનું સ્વરૂપ છે તે મેં કહ્યું. હે વર્ણી, તમે પણ તેનું યથાર્થ રૂપ તો જાણો જ છો. શ્રેષ્ઠ અને અનુપમ આવા હે વર્ણી, તમે સાંભળો, હવે હું પરબ્રહ્મનું સ્વરૂપ કહું છું. ભગવાન શ્રીહરિના આશ્રિત એને ટૂંકમાં અથવા વિશેષમાં થોડી વસ્તુ તો જાણવી જ જોઈએ. હું બોલાવું, બધા બોલજો. જીવ, થોડું જોરથી, આપણી તો આ પાઠશાળા જ છે, ક્લાસ છે આપણો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. હવે તમને સમજાવું, ભગવાન સ્વામિનારાયણ આ એક સિદ્ધાંત અક્ષરધામમાંથી લઈને આવ્યા. માયાની વાત જ્યારે આપણે કરી ત્યારે સાંભળ્યું, માયાએ શું કર્યું? ભેળસેળ કરી. દેહ અને આત્મા નોખા છે એને ભેગા કર્યા. જીવ અને જગદીશ એ બંને જુદા છે, બંનેને એક કરી નાખ્યા. માયાએ એવી ભેળસેળ કરી છે ચારે બાજુ ઈશ્વર કોટીમાં, જ્ઞાનના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, ધર્મના માર્ગમાં. શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આ કામ કરવા આવ્યા, દૂધનું દૂધ અને પાણીનું પાણી. જીવ, ત્યાર પછી છે ઈશ્વર, ત્યાર પછી છે માયા. હવે ઈશ્વર સમર્થ હોવા છતાં એ આધીન છે કોને? માયાને. માયા એટલે શું કહેવાય એની ઘણી બધી ચર્ચા આપણે કરી, અને આમ જુઓ તો તમને થોડો ઘણો અનુભવ હશે જ જગતમાં. ભલે તમે સમજી ન શકો, કોઈને કહી ન શકો, પણ તમે અનુભવી તો શકતા હશો કે માયા છે. જીવ જ્યારે માયાને આધીન છે ત્યારે જગતમાં ભટકે છે, માયાનું વચ્ચે આવરણ છે. એનાથી જ્યારે પર થાય છે ત્યારે બ્રહ્મ એટલે અક્ષર, બ્રહ્મ એટલે અવિનાશી તત્વ, બ્રહ્મ એટલે ભગવાનનો અનાદિ મુક્ત, ભગવાનને અખંડ ધારણ કરીને રહેલું ભગવાનનું ધામ, એનું જ નામ અક્ષરધામ છે. એ જ અક્ષરધામ બે રૂપે છે. પ્રથમ પ્રકરણનું વચનામૃત 21મું એક રૂપે દિવ્ય અવકાશમાં ભગવાનને ધારણ કરી રહ્યું છે, અને એ જ અક્ષરધામ બીજા રૂપે દિવ્ય મુક્તના રૂપે ભગવાન શ્રીહરિની સેવામાં છે. અક્ષરના બે સ્વરૂપનું વચનામૃત એટલે પ્રથમનું 21મું વચનામૃત. તમને બહુ સરસ વાત સમજાવું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. શિક્ષાપત્રી કેટલા વાંચો છો? ઊંચી આંગળી કરશો. વાંચનારા તો ઘણા છે. શિક્ષાપત્રીમાં મહારાજ કહે, પોતાના આત્માને ત્રણ દેહથી પૃથક બ્રહ્મરૂપ માનીને પછી ભગવાનની ભક્તિ કરવી. આપણે આવી રીતે કરીએ છીએ ભક્તિ? ક્યારે ભક્તિ કરતા આપણને વિચાર પણ આવ્યો? આપણે હમણાં ધૂન કરતા હતા, વિચાર આવ્યો કે ભાઈ ત્રણ દેહથી પૃથક થઈને ધૂન કરવાની છે. હમણાં કથા સાંભળતા સાંભળતા, કથા કરતા કરતા ક્યારે મૂંટભૂત વિચાર આવે કે આપણે ત્રણ દેહથી પૃથક થઈને કથા કરવાની છે? આપણે તો ઘડિયાળને જોતા જોતા જ કથા કરીએ. ત્રણ દેહથી પૃથક પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, એ બ્રહ્મ એટલે શું? હું ભગવાનનો દાસ છું, હું ભગવાનને માટે જ છું, ભગવાન મારામાં અખંડ રહ્યા છે, એ બ્રહ્મ એટલે શું? આ બધા શબ્દ સત્ય, જ્ઞાન, અનંત, શક્તિધર, પૂર્ણ, અખંડ, અમાપ, અવિનાશી, પ્રકાશ, પ્રકાશ સ્વરૂપ, મૂર્ત ને અમૂર્ત, શુદ્ધતમ, સર્વાધાર, નિર્વિકાર, નિત્ય, અખંડ, માયાતીત, આ બધા બ્રહ્મના સ્વરૂપ છે. આવા જ્યારે આપણે થઈએ, અખંડ મહારાજ મારી સાથે છે, અખંડ મહારાજ મારામાં છે, ગમે ત્યાં આપણે હોઈએ, કથા સાંભળતા હોઈએ, ઘરે બેઠા હોઈએ, અહીંયા આવીએ, અને વાલા ભક્તો, એ બ્રહ્મ એટલે અક્ષરધામ. એ અક્ષરધામને ભગવાને પોતાની બે સેવા આપી છે. પોતાના મુક્તો પોતાની મૂર્તિને ધારણ કરે છે, બીજા રૂપે પોતાની સેવા કરે છે. એ જ અક્ષર બ્રહ્મ એના સાધર્મ્યપણાને જીવ જ્યારે પામે છે ત્યારે એને પણ મુક્ત દશા એટલે કે અક્ષરધામમાં બેસવાનો અધિકાર મળે છે.
આ ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ છે. શ્રીજી મહારાજ આ વાત લઈને આવ્યા છે. જાજુ નહીં પણ એ બ્રહ્મ તત્વને આપણે સમજવું હોય ને તો આપણા માટે હાલતા ચાલતા એવા બ્રહ્મરૂપ, હાલતા ચાલતા એવા અક્ષર સ્વરૂપ જો કોઈ હોય ને તો આપણને મળેલા પૂજ્ય ગુરુજી, જેના જીવનમાં આપણને દેખાય અખંડ ભગવાનની સ્મૃતિ. ગમે તેવા ઝંઝાવાતો હોય, ગમે તેવા કામકાજ હોય, ગુરુજીના જન્મ દિવસે આપણે વિડીયો જોયો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે. આજે બપોરે સંતોની સભામાં ગુરુજી એક જ વાત કરતા હતા, બસ કરી કરીને છેલ્લે તો જીવે શું કરવાનું છે, અંતે ભગવાનની મૂર્તિમાં જોડાવાનું છે. કરવાનું શું છે? પંચાળાનું પહેલું વચનામૃત સંતોની સભામાં બપોરે વાંચ્યું, બુદ્ધિવાળાનું વચનામૃત. અક્ષરધામના સુખને વિશે જેની નજર થાય એનું વચનામૃત. ભલે આ લોકમાં બેઠા છીએ આપણે, પણ અક્ષરધામના સુખમાં આપણી નજર જો પહોંચી જાય ને તો શ્રીજી મહારાજ તો એમ કહે છે, જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. આ લોયાધામ નહીં, અહીંયા પીવડા ઘનશ્યામ મહારાજ છે, આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ, અક્ષરધામમાં જ. આ અક્ષરધામ છે. મહારાજના મતે શ્રીજી મહારાજ એમ કહે, આ સભાને અમે ગોલોકની સભા કરતા, અરે બદ્રિકાશ્રમ કે શ્વેતદ્વીપની સભા કરતા અધિક જાણીએ છીએ. કેમ? આ સભા તો અક્ષરધામની સભા છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમને આ દાદા ખાચરનો દરબાર દેખાતો નથી, અમને આ દાદા ખાચરનો દરબાર દેખાતો નથી, ઓસરી દેખાતી નથી, ઓરડા દેખાતા નથી. તો શું દેખાય છે? અમને તો અક્ષર બ્રહ્મ દેખાય છે. અમે પણ ત્યાં બેઠા છીએ, તમે પણ ત્યાં બેઠા છો. ક્યારેક ક્યારેક ભક્તો, આપણે વાતો તો સાંભળીએ છીએ ને, પૂજા કરીએ, માનસી પૂજા કરીએ, આવી રીતે મંદિરમાં આવીને એકાદશીનો દિવસ હોય, ભગવાનની આગળ બેઠા બેઠા માળા કરતા હોઈએ, મહારાજની ચરણારવિંદથી મુખારવિંદ સુધીની મૂર્તિ નિરખતા હોઈએ, ત્યારે અભ્યાસ કરો, બધું જ ભૂલીને, બધું જ ભૂલીને, હું ભગવાનનો ભક્ત છું, હું દાસ છું, હું બ્રહ્મ છું. ક્યારેક ક્યારેક એવો અનુભવ થાય. હું કહી દઉં, આપણા મંદિરમાં છે નાનો બાળક કોમિલ ભગત, ગુરુજી એરપોર્ટ પર આવ્યા, દર્શન કરતાની સાથે એટલું બધું રડવા લાગ્યો. સામેથી મને એને વાત કરી, એક આપણે ન માની શકીએ, આપણે રેશનાલિસ્ટ છીએ, આપણે બુદ્ધિવાદી છીએ, અનુભવની વાત એ અનુભવની કક્ષા વાળો જ જાણી શકે, પણ એમ કહી શકું, એ બાળક એમ કહેતો હતો, ગુરુજીના દર્શન થયા, સ્વામી મને એવું તેજ દેખાવા લાગ્યું, મને કંઈક એવું ફિલિંગ થવા લાગ્યું, આઈ કેન નોટ સ્ટોપ માય ટીયર્સ, અને સ્વામી પછી હું રડવા લાગ્યો. એટલો બધું તમે જોયું હશે કદાચ દ્રશ્ય, ત્યાં આગળ બેઠો એ કેટલો રડતો હતો. હું કહેવા એ માગું, ભગવાનની મૂર્તિ તેજોમય છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે, ઉગ્યા કોટે ઇન્દુ છે. કરોડ કરોડ ઇન્દુ એટલે સૂર્ય ચંદ્ર આકાશમાં ઉગેને જે પ્રકાશ થાય, એ પ્રકાશ આ સભામાં છે, એક એક મુક્તમાં છે. અરે એની ક્યાં વાત કરું, મને યાદ છે એક અમેરિકન, તમે જાણો છો, અહીંયા 2 વર્ષ પહેલા આપણા મંદિરમાં રેમન્ડ વોટર, 2 વર્ષ પહેલા આપણા મંદિરમાં એ આવ્યો હતો, એને મૂવ થઈ ગયા છે અત્યારે, એને ધ્યાનનો મેડિટેશનનો અભ્યાસ છે. ગુરુજીને શોધતા શોધતા એ વ્યક્તિ એણે ઈમેલ કર્યો, ફોનથી કોન્ટેક્ટ કર્યા, પછી એને ખબર પડી, એટલે ગુરુજીના દર્શન કરવા માટે આપણી સભામાં આવ્યા હતા, તમે બધાએ દર્શન કર્યા હતા કદાચ, ખબર છે ને રેમન્ડ. એણે એના અનુભવની જે વાત કરી, અમેરિકન માણસ છે, કોઈ આપણે પરિચય નાતો સંબંધ કઈ નહીં, મેડિટેશન કરનારો માણસ, પહેલી વાર ગુરુજીને મળે, ગુરુજીને ધારણાપારણા વ્રત ચાલે, એ ધારણાપારણા વ્રતમાં ગુરુજીની દાઢી વાળ એ દર્શન એણે કર્યા, અને એણે પોતે મને કીધું કે મેં દર્શન કર્યા અને મને એટલું બધું તેજ દેખાવા લાગ્યું, હું આંખો બંધ કરું, હું મહેનત કરું અને જે તેજના દર્શન મને નહોતા થતા એ તેજ ખુલ્લી આંખે
મને આ મોટા પુરુષમાં દેખાણા, ત્યારથી મેં મારી જિંદગીમાં આ સાધુને મારા માથે ગુરુ તરીકે ધાર્યા છે. વિચારો તમે. પણ આ વસ્તુ હીરાને જોવા માટે કઈ આંખ જોઈએ? ઝવેરીની આંખ જોઈએ. કોની આંખ જોઈએ બોલો? અને તમને જો અહીંયા હીરો મૂક્યો તો મોટો પથ્થરો માનીને બહાર નાખી દો. હીરાને જોવા માટે ઝવેરીની આંખ જોઈએ, લાકડાને પરખવા માટે એક સુથારની નજર જોઈએ, એમ વાલા ભક્તો સાચા સંતને ઓળખવા માટે એક મહિમાની આંખ જોઈએ. એ આંખ જો ખુલી જાય ને તો આ બધા મુક્તો છે, અક્ષરધામની મુક્તની સભા છે, આપણે એમાં બેઠા છીએ. આટલું સમજવાનું છે, આપણે અક્ષરધામના મુક્તોની સભામાં બેઠા છીએ. આ બ્રહ્મતત્વ. થોડું આપણે આગળ વાંચતા જઈએ, ખૂબ સરસ આ પ્રસંગ છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મેં બ્રહ્મની વાત કરી, હવે પરબ્રહ્મનું સ્વરૂપ કહું છું. પરબ્રહ્મ એટલે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, જે કૃષ્ણ, વિષ્ણુ, નારાયણ, વાસુદેવ અને અચ્યુત કહેવાય છે. કૃષ્ણનો અર્થ થાય જે ભક્તોના ચિત્તની વૃત્તિને ખેંચે છે, મેગ્નેટિક પાવર છે. વિષ્ણુનો અર્થ થાય જે વ્યાપક કણ કણમાં, અણુ અણુમાં સમાયેલા છે. નારાયણનો અર્થ થાય જગતની અંદર છે, એટલું જ નહીં જગતની બહાર પણ છે. જગતના અંતર્યામી છે, એટલું જ નહીં જગતના આધાર પણ છે. વાસુદેવનો અર્થ થાય જીવ પ્રાણી માત્રના મનમાં, અંતરમાં નિવાસ કરીને, જેમ આપણા કેમેરા એક એક વસ્તુને રેકોર્ડ કરે છે, કેમેરાનું રેકોર્ડિંગ તો કેટલું થાય, પણ પુરુષોત્તમ નારાયણ વસનારા છે જીવ પ્રાણી માત્રના મનમાં, એના અંતરમાં, એની એક એક ક્રિયાના સાક્ષી છે. અચ્યુત એટલે ક્યારેય પણ એનો ચ્યુત નથી થતો. આનંદમય છે, પ્રભુ છે, દિવ્ય છે, સ્વતંત્ર છે, અવ્યય છે, સદા સુખોનું મૂળ કહેવાય છે, રમાકાંત ભગવાન કહેવાય છે, અક્ષર કોટી જેનું નિત્ય ધ્યાન કરે છે, માયા અને કાળના નિયંતા છે, ક્ષર અક્ષર પર્યંતના પણ નિયામક છે, સર્વના કર્મફળોને આપે છે, જેના સમાન બીજું કોઈ નથી. સબ કારણ કે કારણતાયે અનંત શક્તિ ધર ઈશ્વર જાયે, સબ પ્રેરક પર બ્રહ્મ કહાવો સાકાર સદા બ્રહ્મ રૂપ રહાવો, મુક્ત કોટે જે હે ચરણ કુસેવે, નિસદિન નામ રટણ મુખ લેવે. કેટલી અદ્ભુત મહારાજની મૂર્તિ કેવી છે! કારણના કારણ છે, અનંત શક્તિને ધારણ કરનારા છે. કેવી કેવી તમને વાતો કરું, આ મહારાજનો મહિમા છે. આપણને એમ લાગે કે આ વાતમાં એક ને એક વસ્તુ રિપીટેશન થતી એવું લાગે, પણ નહીં. આ વાત જો સમજાઈ જાય ને, ભગવાન કારણના કારણ છે, આટલું સમજાઈ જાય ને, આટલું જ ખાલી પૂરું થઈ ગયું. સંતોની કથા વાર્તા દ્વારા, સાધુના સમાગમ દ્વારા, શાસ્ત્રોના ચિંતન દ્વારા આવી સારી કથા સાંભળીને અંતે પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવાનો છે. મારી સાથે જેને કડી આવડતી બોલો. એ મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતારના અવતારે જીવન. બધા બોલો. મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું. એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે તો મળ્યા છો મુને આજ જીવન. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ નામના ગ્રંથમાં, જેના હમણાં જ આપણે પાઠ કર્યા હતા, એમાં મહાત્મ્ય ચિંતામણી, ભગવાનનો મહિમા છે એ કોના જેવો છે? ચિંતામણી જેવો છે. કોના જેવો? થોડું જોરથી બોલો તો. આપણને મનાય ખરું?
લિક્વિડ મની, ગોલ્ડ, પ્લાસ્ટિક મની, કેટલા બધા પ્રકારના આવે તમારા જુદા જુદા મની આવ્યા લો. આ જગતની સંપત્તિમાં ડૂબેલા આપણે થોડું વિચારીએ, આવો મહારાજનો મહિમા આપણે કરવો પડશે. દાદા ખાચરના પિતાજી એભલ બાપુ હતા. એભલ બાપુ એટલે એભલ ખાચર. એકવાર બહાર નીકળ્યા, જતા હશે રસ્તામાં એક આખલો માતેલો સાંઢ ઊભો હશે અને આમણે કંઈક લટકું કર્યું અને ભગાડ્યો, પણ પાડાનો ખાર એવો હોય ને, એભલ બાપુને માથું ઊંચું કરી અને મારવા માટે દોડ્યો. એભલ બાપુ તો ભાગ્યા, ડેલાની અંદર જતા રહ્યા. બીજે દિવસે બહાર નીકળ્યા, પેલો આખલો પાછો ત્યાં ત્યાં બેઠેલો. ત્રીજે દિવસે બહાર નીકળ્યા, પાછો દોડ્યો. એભલ બાપુને એવી ધાક પેસી ગઈ, રાજા હતા, રાજા હતા, બાર ગામનું રજવાડું હતું, પણ એવી ધાક પેસી ગઈ, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેના દરબારમાં બેઠા છે, જેના ઘરમાં બેઠા છે, અરે જેનો મહિમા ઐશ્વર્ય પ્રતાપ જાણ્યું છે, માણ્યું છે, પણ તોય શું થયું? કોઈ કે મહારાજને વાત કરી કે મહારાજ એભલ બાપુ હમણાં દરબારગઢની બહાર નીકળી નથી શકતા. મહારાજ કે એવું તે વળી શું? માંડીને વાત કરી, આવું થયું છે. અને બહુ સાચી વાત, તમે ગમે એટલા મોટા હો નાના હો, હમણાં બહાર નીકળો ને એક કૂતરું પાછળ પડે તો શું થાય? શું થાય કયો ને? યોગેશ ભગત શિકાગો ના ઘરે પાછળ બગીચો છે. અમે સંતો ત્યાં બગીચામાં વાંચવા બેઠેલા, એમાં બાજુવાળા ભાઈ કૂતરા રાખે છે. અહીંયા આમ તમને ખબર છે ગાય તો હોતી જ નથી, એમાં આવડું એવું નાનું એવું કૂતરું, એ પાછળ છૂટું ફરતું હશે. હવે આપણો ડ્રેસ એવો છે કે આ ડ્રેસ જોઈને તો કૂતરાને ભસવાનું મન થાય. તે અમે શાંતિથી વાંચતા હતા ને, એવું બે વાર ભસ્યું ને પાછું આવ્યું ને, તો ઊભી પૂંછડીએ પુસ્તકો ત્યાં મૂકીને અમે ભાગ્યા. બોલો, અઘરું છે. આજે યાદ કર્યો મહિમાવાળા એવા એવા સત્સંગી ભક્તોના અર્જણ ભગત શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો જેના છે. જૂના સમયની વાત, જંગલમાંથી નીકળ્યા છે, પસાર થયા છે, અને સવારના પૂરમાં ત્યારે તો એવું હતું ગમે ત્યાં રાતવાસો કરવો પડે, નદીનો કિનારો, રાતવાસો કર્યો, વહેલી સવારે ત્યાં સ્નાન કર્યું, સ્નાન કરીને પૂજા પાથરી અને હામે મહારાજની મૂર્તિ પધરાવી હાથમાં માળા લઈ પૂજા કરવા બેઠા. પૂજા કરે છે અને અચાનક સિંહ સવારના પૂરમાં પાણી પીવા આવે, બાજુમાં નદી, પાણી પીને સિંહ બાજુમાંથી નીકળી જાય. અર્જણ ભગત જોવે છે પણ એને ભરોસો છે, હું તો મહારાજના ચરણમાં બેઠો છું, સિંહ મને શું કરવાનો, તમે વિચારો કેવો મહિમા હે. પૂજામાં બેઠા છે, એક રૂવાડું પણ હલ્યું નહીં, અરે એક ધબકારો પણ વધ્યો નહીં. આ બાજુ સિંહ પાણી પીને ત્યાંથી ને ત્યાંથી બાજુમાંથી નીકળી ગયો, આપણે આવ્યો તો સિંહ ભગવાનને હોપી દે, તમે સિંહ જોડે ફોડછો. એ પળે પળે કરો, બોલો બોલો, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, એવો બેજો કોણ દયાળ જીવન જાણું છું. હું એટલા માટે આ વાતો કહું છું, મહારાજનો મહિમા જાણવાનો છે. આવું સરસ એર કન્ડિશન ચાલતું હોય, ખુરચીઓ પાથરી હોય, કથા મૂકી હોય, હમણાં બે ચાર પ્રકારના સરસ મજાના પ્રસાદ તૈયાર થતા હોય, ત્યાં મહિમાની વાતો સાંભળીએ, પણ એ મહિમાની પરીક્ષા ત્યાં નથી. વિપરીત સંજોગ ઊભા થાય, વિપરીત સ્થિતિ ઊભી થાય. આજે ગુરુજી બપોરે બહુ સરસ સંતોની સભામાં સમજણની વાત કરી, બધું સાનુકૂળ હોય, વચનામૃત પ્રથમનું 73મું, મહારાજ એમ કહે જેને જેવો વૈરાગ્ય અને જેને જેવી સમજણ છે, એ તો જ્યારે આપતકાળ આવશે ત્યારે ખબર પડશે કેવી સમજણ અને કેવો વૈરાગ્ય છે. મુસીબત આવે, ઘર પરિવાર લૂંટાઈ જાય, વીરા શેલડિયા મહારાજના દર્શન કરવા આવે, આખું ઘર સળગી જાય, આખું ઘર સળગી જાય, કોઈ સમાચાર આપે વીરા શેલડિયા એમ કે કઈ વાંધો નહીં, મારા મહારાજની કેટલી કૃપા, ઘર ભલે સળગી ગયું પણ મારા મહારાજે ચિઠ્ઠી લખી
અને અમને ગઢપુર બોલાવી લીધા. જો અમે ઘરમાં સૂતા હોત રાત્રે તો અમે સળગી જાત, અમારા મહારાજે તો અમારા ઉપર કૃપા કરી, ઘર સળગાવ્યું પણ અમને બચાવી લીધા. આનું નામ મહિમા. અને મહિમા વિનાનો હોય તો આ બધાનું બાકી રહ્યું, આ બાજુવાળાનું સળગાવવાની જરૂર હતું, એ તો પેલા કમ્પ્લેન કરે. અમારું જ દેખાણું ભગવાનને. વીરા શેલડિયા મહારાજની સભામાં આવે, મહારાજને વાત કરે, મહારાજ ઊભા થાય, વીરાભાઈને ભેટે અને વીરાભાઈને શાબાશી આપીને કહે, વીરાભાઈ તમારું ઘર સળગ્યું, તમે હાથ પગ ઉપર થઈ ગયા, તમને કંઈ મનમાં થયું નહીં? ત્યારે વીરાભાઈએ કહ્યું, મહારાજ મને તો એમ થયું તમે મોટી કૃપા કરી. કેમ? મહારાજ કૃપા એ વાતની, અમે પાપ કર્યા, કુકર્મો કર્યા અને એક કર્મો એની કમાણી એમાંથી આ ઘર આ બધું બનાવ્યું હતું, પછી આ સત્સંગનો રંગ લાગ્યો, ઘણી વાર પશ્ચાતાપ થાય કે આ બધું પાપનું ક્યાં ભેગું કર્યું છે, પણ મહારાજ તમે ઘર નહીં અમારા પાપો સળગાવી દીધા, પાપો મહારાજ અમે તો ચોખ્ખા થઈ ગયા. વિચારો એની કેવી સમજણ. વીરાભાઈ શેલડિયાના પરિવારમાં 22 જણાનું કુટુંબ. કેટલા જણાનું? 22 જણાનું કુટુંબ મરકીનો પ્લેગનો રોગ ફાટ્યો એ જમાનામાં, અને દર અઠવાડિયે એના ઘરમાંથી એક અથવા બે માણસ મરે, 21 જણા મરી ગયા. કેટલા? 21 જણા એના પરિવારના મરી ગયા. અને વીરાભાઈ દર્શન કરવા આવે, શ્રીજી મહારાજને દંડવત કરે, મહારાજને કોઈક વાત કરે, મહારાજ આ વીરાભાઈના ઘરમાં તો હમણાં આગ લાગી છે, આવું થયું. મહારાજ ઊભા થાય, વીરાભાઈ તમને કંઈક વિચાર નથી આવતો આટલું બધું દુઃખ, આટલી આપત્તિ આવી? ત્યારે વીરાભાઈએ કહ્યું, મહારાજ મને તો એમ થાય છે પ્રભુ તમારી કેટલી મોટી કૃપા કે આખા ગામમાં, આખા ઘરમાં, આખા પરિવારમાં બધી જગ્યાએ મરકી અડી, પણ મહારાજ તમે મને બચાવી લીધો. જુઓ, એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, એવો બેજો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ અમારે જીવન જાણું છું, રાખો છો ખબર સારે જીવન જાણું છું. શું પુરુષોત્તમ નારાયણની કૃપા, શું એનો મોટો મહિમા. વાલા ભક્તો, ક્યારેક આપણે વિચારવું જોઈએ, ક્યારેક એકાંતમાં બેઠા હોઈએ, પૂજામાં બેઠા હોઈએ, મહારાજે કેટલી કૃપા કરી. એભલ બાપુ ની વાત મહારાજને જાણ થાય, મહારાજ કે દરબાર, અમે દરબાર ગઢમાં બેઠા છીએ અને તમે ડરો છો સેના, ચાલો ચાલો બહાર નીકળો, બોલો શું થાય, બોલો તો ખરા, આપણે ક્યારેક બોલાવીએ, ક્યારેક ટ્રાય કરીએ અહીંયા રેડબુલ. મહારાજ કે દરબાર બહાર નીકળો, મહારાજ તમારો ભરોસો કરો પણ આખલાનો ભરોસો, મહારાજ કે અમારો ભરોસો કરો છો એટલે જ કહે છે અમને, અમને અમારો ભરોસો છે ને, બહાર નીકળો મહારાજ, રેવા દો, દયા કરો. મહારાજ કે અમે આગળ ચાલીએ તમે પાછળ ચાલશો? હા મહારાજ, એ વાંધો નહીં. ડેલો ખોલ્યો, શ્રીજી મહારાજ આગળ અને દરબાર પાછળ, અને દરબારને જોયા અને પેલો આખલો સામેથી દોડતો દોડતો આવ્યો, દરબારે કારી ચીસ નાખી, ધ્રુજી ગયા, ડરી ગયા, પણ શ્રીજી મહારાજે બે હાથથી પેલા આખલાનું માથું આમ પકડી લીધું, એ તો ત્યાંને ત્યાં ચોટી ગયો, ઊભો રહી ગયો. દરબારે આંખ ખોલી, એને એમ કે હમણાં ગયો, પણ આંખ ખોલી ત્યાં તો પેલો ચોટેલો ત્યાં ત્યાં સ્થિર થયેલો. ખબર પડી મહારાજે રક્ષા કરી મારી, મહિમા જાગી ગયો. તમે જોયું? પછી તો મહારાજને ધક્કો મારતા મારતા બહાર કાઢીને મૂકીને આવતા રહ્યા. મારે કેવું છે, એ કાર્યાણીમાં કૂવો છે, ત્યાં મહારાજ સ્નાન કરતા હતા દરબારો સાથે. મહારાજ રમત કરાવે, જુદી જુદી મહારાજનો એક સ્વભાવ હતો. દરબારોને કહ્યું, દરબારો ચાલો આજે આપણે રમત કરવાની છે. બધાએ ઉપરથી કૂવામાં ડૂબકો મારવાનો, ડૂબકી મારવાની, પણ શરત એટલી કે કૂવામાં ડૂબકી મારતી વખતે કમર સુધી પાણીમાં જવાનું, માથાની પાઘડી પલળે એ આઉટ. બોલો થઈ શકે આવું? સ્વિમિંગ પુલમાં કરજો ક્યારેક, માથે ટોપી મૂકી અને પછી ડાય મારવાની અંદર. રમેશ ભગત એકવાર આપણે ઘરે રાખીએ પ્રોગ્રામ.
સુરા ખાચર કે મહારાજ રેવા દો, આવું ન થાય. મહારાજ કે શરત એટલે શરત, નિયમ એટલે નિયમ, અમે તો નિયમના પાક્કા છીએ, જેણે રહેવું હોય તે રહ્યો. સુરા ખાચર કે ચાલો મહારાજ તમારી આગળ તો જીતી નહીં મજા ને હારી નહીં મજા, પેલો હું કરું. માથે પાઘડી પહેરી અને ઉપરથી ધૂપકો માર્યો. હવે કૂવામાં ધૂપકો મારે ક્યાં જાય, ક્યાં જાય, સીધા તળીએ ગયા. પાઘડી તો મરેલા કાગડા જેવી થઈ ગઈ. અને પછી અંદરથી સીધા બહાર આવ્યા, બધા દરબાર હસવા લાગ્યા. એ સુરા બાપુ તમે આઉટ, તમારી પાઘડી ડૂલ થઈ ગઈ, પલળી ગઈ. ત્યારે સુરા ખાચર કે મારી નહીં, બધાની પલળી જાય, મારો ધૂપકા. બધા દરબારો માર્યા. છેલ્લે બધા દરબારો ભેગા થઈ મહારાજને કે મહારાજ તમારી પાઘ પલળવાની, મારો અંદર ધૂપકો. મહારાજ કે અમને તો બાકાત રાખો તમે. ત્રણ છોગલાવાળી સોનેરી પાઘ માથે મૂકી શ્રીજી મહારાજે કારિયાણી ગામમાં કૂવામાં ધૂપકો માર્યો. કમર સુધી પાણી આવીને અટકી ગયા. પાઘને એક છાંટો પણ પાણીનો ઉડ્યો નહીં. ઉપર ઉભેલા દરબારો શું બોલ્યા ખબર? અરે ભણું, તમે તો ભગવાન છો, નાક પડેલે ને લો. મહારાજ કે આ દરબારો તો બે બાજુ અમને દંડે છે. અમે ઉપર હતા ત્યારે ભગવાન નહોતા, આ પાણીમાં ધૂપકો. મારે જે કહેવું છે મહિમાની વાત, એક સરખો મહિમા ભગવાનનો, એક સરખો મહિમા ભગવાન જેવા મોટા પુરુષનો, એક સરખો મહિમા આવા સંતો ભક્તોનો, જે જીવનમાં દ્રઢ કરવો ને અઘરો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, પુરુષોત્તમ નારાયણ જ કારણના પણ કારણ છે. જીવ પ્રાણી માત્રના નિયામક છે. પશુ કે પંખી, પુરુષ કે સ્ત્રી, દરેકના નિયામક પુરુષોત્તમ નારાયણ છે. કરોડો મુક્તો જેના ચરણારવિંદની સેવા કરે છે, જેના નામનું સ્મરણ રાત દિવસ મુખથી કરતા રહે છે, જે અક્ષર મુક્તો છે, ઈશ્વર અને જીવ એ સૌએ ધ્યાન કરવા જેવા છે, તે પરબ્રહ્મ કહેવાય છે. હે મુનિવર, ગુરુના મુખથી જેવું સાંભળ્યું છે તે રીતે મેં આ પરબ્રહ્મનું સ્વરૂપ પણ તમારી આગળ કહ્યું છે. તમારા પ્રશ્નોના યથાર્થ ઉત્તર તો મારા ગુરુ જે પ્રૌઢ જ્ઞાની છે તે જાણે છે. તેઓ આ પાંચેય તત્વોને હસ્તામલકની જેમ સ્વયં દેખે છે અને બીજાને તેનું દર્શન તત્કાળ કરાવે છે. પાંચ પ્રશ્નોના ઉત્તર સાંભળીને વર્ણિરાય શ્રીહરિ ઘણા જ પ્રસન્ન થયા. આપના ગુરુ શ્રી રામાનંદ સ્વામી આવે અને મળે ત્યાં સુધી હવેથી હું અહીં રહીશ. તાળીથી વધાવો. નીલકંઠ વર્ણિએ હૃદયમાં રાખ્યું હતું, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ મહારાજને. મનમાં સંકલ્પ કર્યો હતો. શું સંકલ્પ કર્યો હતો? કે આ સાધુઓની સાથે રહેવા જેવું છે, આ સાધુની સેવા કરવા જેવી છે, આવું મનમાં નક્કી કરેલું. પછી પાંચ પ્રશ્નો પૂછ્યા. વર્તન જોયું, સાધુતા જોઈ, પવિત્રતા જોઈ, નીલકંઠ વર્ણિ વારી ગયા કે આવા સાધુના ચરણની ધૂળ થવું પડે ને તો પણ મંજૂર છે. અને વાલા ભક્તો, આપણે પણ ભાગ્યશાળી કે આપણને એવા ગુરુદેવ મળ્યા છે, એના ચરણમાં બેસવા મળ્યું, આપણે ભાગ્યશાળી છીએ. આ કઈ થોડા પુણ્ય નથી મળતું, મળે છે, આપણે ભાગ્યશાળી છીએ. અરે એમ કહું, આપણે આપણા સાધનના બળે તો ક્યારેય અક્ષરધામ સુધી, ક્યારેય શ્રીજી મહારાજના ચરણ સુધી પહોંચીએ એવા નથી. પણ મને વિશ્વાસ છે, એક નાનું મચ્છર ગમે એટલું જોર મારે વૈકુંઠ સુધી જાય ખરું, જાય ખરું? એ નાનું મચ્છર ગમે એટલી મહેનત કરે વૈકુંઠ સુધી પહોંચે નહીં. પણ ગરુડની પાંખમાં જો બેસી જાય ને તો મહેનત વિના પણ વૈકુંઠ સુધી પહોંચી જાય. એમ આપણે ગમે એટલા સાધન કરીએ, તપ ધર્મ નિયમ ગમે એટલું કરીએ, પણ આપણા સાધનના બળે મહારાજ સુધી પહોંચે એવું મને નથી લાગતું. પણ એવા મોટા પુરુષના ચરણમાં આપણે બેઠા છીએ ને કે કદાચ સાધન ઓછા હશે ને, પણ આ ચરણને પકડી રાખશું ને તો પણ અક્ષરધામ સુધી પહોંચીશું, પહોંચીશું ને પહોંચીશું. વાલા ભક્તો, ખરેખર સાધન આ જ છે. આપણી લાયકાત શું? એકિયા અમે કિયા આપ જીવન, કેડે કુંજરનો મેળાપ જીવન. બધા બોલો, મળવું તમારું છે મોંઘું જીવન, જાણું છું તે તો સહુને થયો છે સોંઘું. કિયા અમે કિયા તમે, જાણું છું તે તો કૃપા કરી છે તમે જીવન. મહાત્મ્ય ચિંતામણી, મહારાજનો મહિમા કેવો છે.
તમે ક્યારે આ મહાત્મ્ય ચિંતામણી વાંચી છે? જોકે આપણે એની કથા અહીંયા કરી છે લોયાધામમાં, પણ આ મહાત્મ્ય ચિંતામણીના ચાર ભાગ છે. કેટલા ભાગ છે? બહુ ઊંડાણથી વાંચો. પહેલો ભાગ સ્વામીએ મહારાજનો બહુ મહિમા કહ્યો છે. પછી સ્વામી એવો ડાયવર્ઝન લીધો, ભગવાનનો મહિમા કહેતા કહેતા નિષ્કુળાનંદ સ્વામી પછી કોનો મહિમા કહેવા લાગ્યા? એ મહારાજ અમને મળ્યા. કોને મળ્યા? કોને મળ્યા? પેલા અમેરિકાવાળા ઇન્ડિયા જાય ને પછી ખબર છે ને તમને, આમ ટાઈટ થઈને ફરતા હોય, કોઈ પૂછે ક્યાં જોબ કરો તો કે મોટેલમાં ડ્રેસિંગની જોબ કરીએ છીએ લો. એટલે પેલા ઇન્ડિયાવાળા તો વિચારમાં પડી જાય કે આવી કંઈક સારી જોબ હશે મોટેલમાં, હે એ ડ્રેસિંગમાં. સમજો ને તમે, ઇન્ડિયાની ભાષામાં કેવું હોય તો કયો શબ્દ વાપરવો છે એના માટે. એક ભાઈ ઇન્ડિયામાં કે હેર ડોક્ટર છે, હેર ડોક્ટર. મને મગજમાં ના, હેર ડોક્ટર આ તો પહેલી વાર સાંભળ્યું. આંખના ડોક્ટર, કાનના ડોક્ટર, વાળ હેર ડોક્ટર. પછી મને ખબર પડી આપણી ભાષામાં શું બોલો, ચોખ્ખું બોલો જલ્દી તમે. પણ આ અમેરિકાવાળાને કેટલો બધો મહિમા બોલો, એના ડોલરનો, ડોલર અમારી પાસે છે. નિષ્કુળાનંદ સ્વામી વાત કરે છે મહારાજના મહિમાની, અને સ્વામીએ ડાયવર્ઝન લીધું. એવા મોટા છો મહારાજ તમે, કારણ ના પણ કારણ, તમે જીવ પ્રાણીના ધારણ, વાસુદેવ દયાળુ સ્વભાવ, મહાપુરુષ મહાનું, કેટલું બધું સ્વામી લખ્યું. તમે ઈશ્વરના સો ઈશ્વર, અક્ષર બ્રહ્મ તમારું ઘર, કેટલું બધું લખીને પછી સ્વામી કે ડાયવર્ઝન, એ તમે કોને મળ્યા? અમને મળ્યા. પછી સ્વામી પોતાનો મહિમા કહેતા કહેતા પાછું ત્રીજો ડાયવર્ઝન લીધો, મળ્યા એટલું નહીં, એ તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છો, મળ્યા એટલું નહીં પણ અમારી રક્ષા કરી, માતાના ગર્ભમાં રક્ષા કરી. જન્મતા જતન બહુ કીધી, મારી બહુના મી બહુ વિધિ. સ્વામી એટલી બધી રક્ષા મહારાજે કૃપા કરી એનું વર્ણન કર્યું. અને છેલ્લે સ્વામી એ મહારાજના મહિમામાં એવા ડૂબી ગયા, એવા ડૂબી ગયા, મહારાજ મારા સાચા છો સ્નેહી, જોઈ જોઈ જોયું તેહી, મારી અંત સમાની મૂડી, આ ભવસાગરની હુડી, પ્રભુ તમારા સિવાય મારું કોણ છે? એ પ્રભુ તમ વિના મારું કોણ છે, એ તમે જાણો છો રે હરિ હરિ, તમ વિના મારું કોણ છે. સ્વામીના ચાર મહિમાના ભાગ જ્યારે આપણને પણ મહારાજનો મહિમા સમજાય ને, મેં કીધું ને બોલો હેર ડોક્ટર. એક ભાઈ તો કે સેનેટરી એન્જિનિયર, શું બોલો બોલો. આ શબ્દો તો મને 3 વર્ષ પછી ખબર પડી કે એન્જિનિયર. મને તો એમ છે કે ભાઈ આ તો કોઈ સિવિલ એન્જિનિયર જેવું હશે મોટું પોસ્ટ. આ સેનેટરી એન્જિનિયર અમેરિકાથી આવ્યા ને સેનેટરી એન્જિનિયર બોલે તો ઇન્ડિયાની ડોક્ટર દીકરી પરણાવી દે. અહીંયા આવ્યા પછી બધું ખબર પડે કે ભાઈ આવું છે. મારે જે કેવું છે, પુરુષોત્તમ નારાયણનો મહિમા એ ચિંતામણી છે. નિષ્કુળાનંદ સ્વામીના મતે, વચનામૃતના મતે મહારાજનો મહિમા એ આ સત્સંગનો પાયો છે. અરે એમ કહી શકું, ગુરુજીના શબ્દોમાં કહું તો મહિમા છે એ જ આ સત્સંગમાં સર્વસ્વ છે. મહિમા છે તો જ ભક્તિ છે, મહિમા છે તો જ સત્સંગ છે, મહિમા છે તો જ દર્શન છે, મહિમા છે તો જ કથા છે. બધામાંથી મહિમા કાઢી નાખો. હમણાં આપણે વચનામૃત વાંચ્યું, વડતાલનું ત્રીજું. મહારાજે કેવી ભક્તિ કીધી? મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ. ભક્તિ તો હતી, પ્રાણ વિનાની હતી. ભક્તિનો પ્રાણ કોણ છે? મહિમા છે. મહિમાએ સહિત એક માળા થાય, મહિમાએ સહિત એકાદવાર સાધુના દર્શન થાય, મહિમાએ સહિત એકાદવાર સંતની એકાદ વખત, પેલી જુનાગઢની વાત છે ને, ગુણાત્યાનંદ સ્વામી વગેરે સંતો રોડ ઉપરથી નીકળેલા, મસ્જિદવાળો રોડ, મસ્જિદવાળી જગ્યા, એક ઈબાદત નમાજ કરીને નીકળેલા પવિત્ર પાક પુરુષને એ સાધુના દર્શન થયા. કેસે ફકીર, કેસી ઉનકી ચાલ, કેસા ઉનકા લિબાસ, એને યાદ રહી ગયું.
એક જ વાર નજર એક જ વાર પડી પણ હૃદયમાં ભાવ જાગેલો હા અને એવો ભાવ હતો ને અંતકાળે શ્રીજી મહારાજ દર્શન આપી અને એને પોતાનું ધામ આપે કારણ એટલું જ મહિમા સાથે દર્શન કરેલા આજે નક્કી કરીએ દર્શન જ્યારે કરીએ ને ચરણારવિંદથી મુખારવિંદ સુધી એક એક અંગ ચરણારવિંદ એક એક આંગળી ચરણમાં મહારાજે પહેરેલા અલંકાર આભૂષણ નુપુર કડા તોડા જે હોય તે દર્શન કરીએ મહારાજની ધોતી મહારાજના કમર ઉપર કેડે કંદોરો હોય કાનમાં કુંડળ હોય માથે મુગટ હોય મોતીની માળા હોય હાથમાં લાકડી હોય ચરણમાં ચાખડી હોય મહારાજના એક એક અંગ અલંકાર અને છેલ્લે આ પ્રેમાનંદ સ્વામીની રીત છે ચરણથી મુખારવિંદ સુધીની અને આપણી રીત ક્યાંથી શરૂ થાય ઉપરથી શરૂ કરીએ આપણે અને આમ બધી જગ્યાએ આપણે ઉપરનું જ ગમે માટે ભક્તો મહિમાથી દર્શન કરીએ સાધુના મહિમા પણ કેવો મહિમા છે ગોપાળાનંદ સ્વામી ટીંબી નામનું ગામ ત્યાં આવે છે ત્યાં અમરા ભગત નામના એક યુવાન બહુ સારા સત્સંગી શ્રીજી મહારાજ તો ધામમાં જતા રહેલા આ અમરાએ ઘણીવાર સાંભળેલું શ્રીજી મહારાજમાં જેવું ઐશ્વર્ય એવું ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામીમાં છે શ્રીજી મહારાજ જેવા પરચા પૂરતા એવા પરચા ગોપાળાનંદ સ્વામી પૂરે છે અને ઘણીવાર ઉમંગ એવો થઈ આવે કે એક વાર તો ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા જ છે એક વાર તો કરવા જ છે એક વાર તો એમને મળવું જ છે એવું મનમાં એને સતત થયા કરે પણ જૂના સમયમાં ખેતી પ્રધાન દેશ ખેતીનો કામકાજ હોય આજના જેવા વાહન વ્યવહાર હતા નહીં ટીંબીથી છેક સ્વામી વડતાલ વગેરે વિચરણમાં ક્યાં હોય ખબર પણ ન હોય સ્વામી સુધી પહોંચવું સહેલું નહોતું એમાં અચાનક ખબર પડે કે ગોપાળાનંદ સ્વામી બે દિવસ પછી ટીંબી ગામમાં આવવાના છે અને અમરાએ ખાવાનું છોડી દીધું તાળીથી વધાવો એને કેટલો મહિમા હશે સ્વામી આવ્યા આ અમરો તો દંડવત ઉપર દંડવત દંડવત ઉપર દંડવત ગોપાળાનંદ સ્વામી ઉભા ન થાય કોઈને ભેટે નહીં જલ્દીથી ઇતિહાસ એમ કહે છે આ બાળકની આ યુવાનની મુમુક્ષુતા શ્રદ્ધા પ્રેમ ભાવ લાગણી નિષ્ઠા જોઈ ગોપાળાનંદ સ્વામી એટલા બધા રીઝી ગયા સ્વામી કે રાખો 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 ભગત રાખો પણ આ તો રાખે જ નહીં મને ગોપાળાનંદ સ્વામી મળ્યા મને આ ગોપાળાનંદ સ્વામીને આના દ્વારા શ્રીજી મહારાજ મળ્યા ઉભા થઈ ગયા ગોપાળાનંદ સ્વામી એનો પ્રેમ જોઈ અમરાને ભેટ્યા એની માથે હાથ મૂક્યો ઇતિહાસ એમ કહે છે શું ભગવાન સ્વામિનારાયણના ભક્તો એમ થાય મહારાજ તો સર્વોપરી એના સાધુ તો સર્વોપરી પણ આ સત્સંગનો નાનો બાળક એ પણ સર્વોપરી આ સત્સંગનો એટલો મોટો મહિમા છે એક નાનો બાળક સર્વોપરી આખી જિંદગી અમરાએ માથાના વાળ ન કાપ્યા અમરા બાપુ એવું કહેવાય સત્સંગના ઇતિહાસમાં લખ્યું છે અમરા બાપુની છેલ્લી ઉંમરે વાળ પગમાં લબડતા ક્યાં પગમાં એટલા મોટા વાળ થઈ ગયા ઘણા લોકો કહેતા કે બાપુ આ વાળ કાપી નાખો ત્યારે અમરા બાપુ એમ કહેતા આ તો ગોપાળાનંદ સ્વામીના પ્રસાદીના વાળ છે આ કોઈને અડશે ને આના કોઈ દર્શન કરશે ને એનું પણ કલ્યાણ થશે આ તો કલ્યાણનું વાવેતર કરવા રાખ્યા છે જુઓ આપણા ગુરુજી આપણા મંડળમાં અમૃત સ્વામી છે એ જ્યારે ગુરુકુલમાં ભણતા ત્યારે એમનું નામ બ્રિજેશ માતા પિતાના એકને એક દીકરા પણ નાની ઉંમરથી પૂર્વનો કોઈ મુક્ત જીવ મહારાજનો મોકલેલો હોય તો જ ને એને એટલો બધો પ્રેમ એટલો બધો ભાવ માતા પિતાના એકને એક દીકરા પણ તેમ છતાં એના હૃદયમાં એક જ લગ્ની મારે સાધુ થવું છે માતા પિતા રજા આપે ગુરુજીને આજ્ઞા કરી વેકેશનમાં તારે ઘરે જવાનું જ છે આ રડે ગુરુજી કે જો તારા માતા પિતાની બહુ ઈચ્છા લઈ જવાની છે તું જા તારા માતા પિતાને કથા વાર્તા કરી તારે ઘરે સમજાવવાના અને એગ્રી થાય રજા મળે તો આવવાનું વેકેશનમાં ઘરે ગયા એક મહિનો બે મહિના સુધી ઘરે માતા પિતાને કથા સંભળાવી માતા પિતાને એકને એક દીકરો હોવા છતાં એક મહિનો દીકરાની કથા સાંભળી અને માતા પિતાએ નક્કી કર્યું કે આ તો ઘરમાં રહેવો છે નહીં ધામધૂમથી આખા ગામમાં વરઘોડો કાઢ્યો એટલો મોટો વરઘોડો એટલું મોટું સામયું કાઢ્યું અને માતા પિતાએ રજા આપી પછી એમણે જે વાત કરી છે એ કહું છું ગુરુજીને વાત કરી
એમના પિતાએ પ્રવીણભાઈ પ્રવીણભાઈને પ્રવીણભાઈએ ગુરુજીએ સભામાં વાત કરી. પ્રવીણભાઈ એમ કહે કે આ બ્રિજેશ ગુરુજી ઘરે આવ્યો ને ત્યારે એની માં એને પ્રેમથી વાલથી માથે હાથ મૂકવા દે, એક પણ વખત એની માને માથે હાથ ન મૂકવા દીધો. એક પણ વખત એની મમ્મીને એને માથે હાથ ન મૂકવા દીધો. એની મમ્મી પ્રેમ કરવા જાય, વાલ કરવા જાય, દીકરો દૂર ખસી જાય, મમ્મી કે પણ તને છે શું? તો દીકરો એટલો જ જવાબ આપે, નહીં, આ માથા ઉપર મારા ગુરુજીનો હાથ પડ્યો છે ને, હવે આ માથા ઉપર કોઈનો હાથ મારે મૂકવા નથી દેવો. તમે એનો મહિમા વિચારો, તમે મહિમા હે છે કે નહીં? અને આપણે તો સંતોને ભેટી જઈને પાછા અહીંયા મંદિરમાં આવ્યા તો મંદિરનો પ્રસાદ ઉપાડી જઈએ કેટલી ડીશો. હું કહેવા એ માગુ છું, મહિમા એક એવી વસ્તુ છે, ભક્તિનો પ્રાણ મહિમા છે, સત્સંગનો પાયો મહિમા છે, સાધન માત્રનો આધાર મહિમા છે. મહિમા છે તો બધા સાધન જીવંત છે, મહિમા નથી તો બધા સાધન મળદા જેવા છે. કેવા છે? માટે પરબ્રહ્મની વાત મુક્તાનંદ સ્વામીએ કરી, બ્રહ્મની વાત મુક્તાનંદ સ્વામીએ કરી. અત્યારે આપણે ભાગ્યશાળી પરાત્પર પરબ્રહ્મ પીયુડા ઘનશ્યામ મહારાજ આપણી આંખોના તારા અહીંયા મંદિરમાં પ્રગટ બિરાજમાન છે. બ્રહ્મ જેને કહેવાય, શાસ્ત્રોમાં જેને અક્ષર કહેવાય, શાસ્ત્રોમાં જેને ભગવાનને ધારનારું તત્વ કહેવાય, એવું તત્વ આપણે ક્યાં શોધવા જઈએ? પૂજ્યપાદ ગુરુજી પણ અત્યારે મંદિરમાં હાજર છે. આપણે ભાગ્યશાળી, બંને તત્વ આપણને મળ્યા છે, બંને તત્વ. મુક્તાનંદ સ્વામી કહે છે, હે વર્ણિરાજ, તમારા પ્રશ્નના જવાબ મને જેવા આવડ્યા એવા મેં કહ્યા, અને યથાર્થ તો ગુરુદેવ રામાનંદ સ્વામી જાણે છે, એમની કૃપાથી આ જવાબ મેં આપ્યા છે. તેઓ આ પાંચ તત્વોને હસ્તામલકની જેમ સ્વયં દેખે છે, બીજાને તેનું દર્શન તત્કાળ કરાવે છે. પાંચ પ્રશ્નોના ઉત્તર સાંભળીને વર્ણિરાય શ્રીહરી ઘણા જ પ્રસન્ન થયા. આપના ગુરુ શ્રી રામાનંદ સ્વામી આવે અને મળે ત્યાં સુધી હવેથી હું અહીં રહીશ, જાહેરમાં કહી દીધું. આપે અનુભવથી અને શાસ્ત્રના પ્રમાણથી મારા પ્રશ્નના ઉત્તર સાચા કહ્યા છે, બીજા કોઈ તેને યથાર્થ જાણતા નથી. મેં ઘણા સાધુ સંતોને પંડિતોને આ પ્રશ્ન પૂછ્યા છે. આપના દર્શન થવાથી મને ઘણો હર્ષ થયો છે, આનંદ થયો છે. હું ઘણા દેશોમાં ફર્યો છું, મેં ઘણા જ્ઞાની સંતોને જોયા છે. જાજા ભાગના તેઓ કશું જાણતા ન હોય અને દંભનો પાર ન હોય, સ્વભાવે ખળ હોય, કુટિલ અને અહંકારી હોય. આપ એકને જ મેં નિષ્કપટ દેખ્યા છે, ઘણા ખરાને તો મેં અતિશય અજ્ઞાન ભર્યા દેખ્યા છે. એક એક શબ્દો હવે સાંભળજો. જ્ઞાનના નામે તો જે પાખંડ દુનિયામાં ચાલ્યું છે, જે પાખંડ ચાલ્યું છે. પેલા બ્રહ્મજ્ઞાની ગુરુજી વાત કરે છે ને ઘણીવાર, બ્રહ્મજ્ઞાની, બ્રહ્મની જ વાત, પૃથ્વી બ્રહ્મ, જલ બ્રહ્મ, તેજ બ્રહ્મ, સબકુછ બ્રહ્મ હે, સબ બ્રહ્મ નિકાલ દો, કેવલ બ્રહ્મ હિ સહી, સત્યમ બ્રહ્મ જગન મિથ્યા, એવી બ્રહ્મની વાતો કરનારા છે જગતમાં. બ્રહ્મના નામે બધા ભ્રમ કાઢવાની નામે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને ખોટા કરનારા છે કોઈ આવ્યા? કોઈ પવિત્ર માણસે પ્રાર્થના કરી અમારા ઘરે જમવા પધારશો, આવશું, પધાર્યા, આપ થોડો હાથ પગ ધોઈ લો, અરે મેને બ્રહ્મ કી નદી મેં હાથ પેર ધો લિયા, ભોજન કા બંદોબસ્ત કરો, જમવા બેસી ગયા, ખૂબ સારા જમાડ્યા, પછી સૂઈ ગયા અને બહારથી તાળું મારી દીધું, ભજીયા ને બધું જમાડ્યું છે સરસ, બે ત્રણ વાગે આ ખોલે પણ દરવાજો ખુલે નહીં, બારીમાંથી બૂમો પાડે, આ આવે નહીં, ખૂબ બરાડા પાડ્યા. પેલા ભાઈ આવ્યા, શું છે? અરે બહારથી ખિડકી બંધ ક્યો કરી દી? ક્યા બાત હે, ક્યા કામ હે બતાઈએ? અરે કામ એસા હે, પ્યાસ ઇતની કડી લગી હે, પાણી પીલાઓ જલ્દી. પેલા એ પ્રાર્થના કરી, ગુરુ મહારાજ બ્રહ્મ કી નદી મેં પાણી પીલો, સાથ મેં લેકર હી ઘૂમતે હો તુમ તો. બ્રહ્મની વાત કરવી જુદી છે. મહારાજ એમ કહે છે, ઘણા અમે સ્વભાવે કુટિલ, ખળ, અહંકારી જોયા, તમારા જેવા નિષ્કપટ, તમારા જેવા નિર્દોષ, તમારા જેવા પવિત્ર સાધુને જોઈ, અહીંયાના સંતોને નિર્મળ જોયા, તેથી મારું મન અહીંના સત્સંગમાં રહેવા લલચાયું છે, બીજે ઠેકાણે ઠર્યું નથી. બીજાઓને તમે માઇક પંચ વિષયમાં ચોટેલા જોયા, આપના સમાન કોઈને મેં ત્યાગી જોયા જાણ્યા નથી.
પંચ વિષયને ભોગવવા માટે દંભથી નગ્ન ફરે છે. તેના હૃદયમાં કામ ક્રોધ લોભ ભર્યા હોય છે. સિદ્ધ બનીને બગલાની જેમ ધ્યાન કરે છે, પણ જે મળે તેના પ્રાણ લઈ લે છે. મળે તેના ચૂસી લે છે. વાલા ભક્તો, આપણે ફાવી ગયા. આજે આપણે સાંજની સભામાં વાત કરતા હતા, કોઈ ડેલાવરથી, કોઈ ફ્લોરિડાથી, કોઈ એટલાન્ટાથી, ક્યાંથી ક્યાંથી, કોઈ વર્જિનિયાથી, ક્યાંથી ક્યાંથી આ ભક્તો આવ્યા છે. ફક્ત ને ફક્ત તમારા હૃદયમાં, આ નીલકંઠ વર્ણિના હૃદયમાં જે ભાવ હતો ને, એવો ભાવ છે કે સાચા સાધુ ક્યાં છે? આ લોયા ધામમાં સાચા સાધુ છે, એટલે તમે આવ્યા છો. એટલે આવ્યા છો ને આજે. વન, પર્વતો, ગુફાઓ ઘણા દેશોમાં મેં જોયા છે. મારે હવે જોવાનું કંઈ બાકી રહ્યું નથી. જ્યાં જ્યાં જેટલા સિદ્ધ કહેવાતા હતા ત્યાં બધે હું જઈ આવ્યો છું. ખૂબ જ ઝીણવટથી મેં હઠયોગીને નિહાળ્યા, સાંભળ્યા છે, વળી મોટા અઘોરીઓને પણ દેખ્યા છે. તેમજ જગ્યા બાંધીને રહેતા મોટા મહંતોને જોયા છે, પણ તે કોઈને મેં માયાથી છૂટેલા દેખ્યા નથી. તેઓ માયિક વિષયની આશારૂપી પાસથી બંધાયેલા હોય તેમ હું ખાતરી કરીને જાણી ચૂક્યો છું. તેથી 10-20 દિવસ અથવા એક માસ સુધી સાથે રહ્યા પછી તેનો સાર સમજીને હું ચાલતો થયો છું. શબ્દો સાંભળજો ભક્તો, આપ જેવા સંતોને મળવા માટે તો મેં ઘર છોડ્યું છે. તાળીથી વધાવો નીલકંઠ વર્ણિને, તાળીથી વધાવો. 7 વર્ષે નીલકંઠ વર્ણિને મુક્તાનંદ સ્વામી મળ્યા, અને આપણે ભક્તો ભાગ્યશાળી કે મુક્તાનંદ સ્વામી આપણને સામે ચાલીને અમેરિકામાં આવીને મળ્યા. આ બધા ભક્તો ભાગ્યશાળી મળ્યા ને તમને. આપણે 5 પ્રશ્ન પૂછવા ગયા, હિમાલય ખૂંદવા ગયા સામે ચાલીને, અત્યારે આપ મળી ગયા છો. હવે મારું મન આપમાં લાગી ગયું છે, માટે હવે જેમ આપ કહેશો તેમ હું કરીશ. સંતો માટે તો હું મારા પ્રાણોને પણ આપી શકું છું. જય હો નીલકંઠ વર્ણિની. શ્રીહરિને સંતો પરસ્પર વિવિધ પ્રકારના પ્રશ્ન અને ઉત્તર રોજ કરતા. આ રીતે તેમને પ્રેમ ઘણો જ વધ્યો. શ્રીહરિના મુખના અમૃત સમાન વચનોને સાંભળીને બધા સંતો રોમાંચિત થઈ જતા અને બોલતા કે આજના સમયમાં વર્ણિના સમાન બીજો કોઈ મહાન નથી. શ્રીહરિને સંતોમાં પરસ્પર સંસ્કૃત ભાષામાં કે લોક એટલે પ્રાકૃત ભાષામાં પ્રશ્નો અને ઉત્તરની ઝડીઓ વરસતી. ત્યારે જે ચતુર વિચક્ષણ સંતો હતા તેઓ તો પ્રશ્નના ઉત્તર સાંભળીને અત્યંત ચકિત થઈ જતા. મુનિરાજ નીલકંઠ વર્ણિની સૌ સંતો સાક્ષાત ઈશ્વરના સમાન ગણીને તેમની સેવામાં મન વચન કર્મથી તત્પર રહેતા હતા. સૌ સંતો સ્નાન પૂજન ધ્યાન સ્મરણ વંદન શાસ્ત્રા અધ્યયન આદિ કરવા માટે બેસતા હતા. દ્રષ્ટિને સ્થિર કરતા, મનને એકાગ્ર રાખતા, નિત્ય અષ્ટાંગ યોગ કરતા, કોઈ વાતે ફેર પડવા દેતા નહીં, ગ્રામ્ય વાતો કરતા નહીં, સાંભળતા પણ નહીં, એક ભગવાનના ચરણોની સ્મૃતિ જ રાખતા હતા. સાચા સાધુ મળે પછી શું કરવું, એની સેવા કરી લઈએ, એ જેમ કહેમ કરી લઈએ, એને રાજી કરી લઈએ, કોઈ પણ રીતે કુરાજી ન થાય એનું ધ્યાન રાખીએ. આપણા પૂજ્યપાદ ગુરુદેવ પધાર્યા છે, આપણા લોયાધામના સંતો, આપણા લોયાધામના ભક્તો, અને આપણા લોયાધામ પરિવારના નાના બાળકોએ જાણે કે એક વાતાવરણ એવું દિવ્ય બધાના હૃદયમાં છે કે અમારે ગુરુજીને રાજી કરવા છે. એક એકના હૃદયમાં થનગનાટ દેખાય છે, એક એકના હૃદયમાં જુઓ તમે. પેલા કેનેડાના બાળકો એમને મંદિરમાંથી મોટેલમાં રહેવા મોકલ્યા, રડવા લાગ્યા કે અમે તો ગુરુજી સાથે રહેવા આવ્યા છીએ, ગુરુજીના દર્શન. અમે કીધું, ભાઈ વાત સાચી, પણ સંતો જાજા છે, બાથરૂમ ઓછા છે, તમે જાજા છો. માણ માણ સમજાવીને મોકલ્યા. એક થનગનાટ, એક ઉત્સાહ, ગુરુજી આવે છે, એમના દર્શન કરીશું, એમની સાથે રહેશું, એમને રાજી કરીશું. જોયું, સંતો પણ એવું ધ્યાન રાખતા, નીલકંઠ વર્ણિની મન કર્મ વચને સેવા કરતા, એક ભગવાનના ચરણોની સ્મૃતિ રાખતા. એક દિવસ સૌ સંતોએ મસ્તક નમાવી વર્ણિરાજને પૂછ્યું, તમે ધ્યાન કોનું કરો છો? ખૂબ સરસ પ્રસંગ છે, ધ્યાનથી સાંભળજો. અમને તે વાતથી આશ્ચર્ય થાય છે. આપ ધ્યાન કરતી વેળાએ અમારા મનને શા માટે ખેંચો છો? ત્યારે વર્ણિરાજે કહ્યું, સૌ સંત મંડળ સાંભળો, મારા મનના ભાવોને પૂર્ણ કરવા અર્થાત શાંતિ સંતોષને પ્રાપ્ત કરવા હું રાધાકૃષ્ણનું ધ્યાન કરું છું. રાધા કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, એમાં કોઈ સંદેહ નથી. મહાપ્રભુ બ્રહ્મા ભવ આદિ દેવોના પણ દેવ છે, આવું સમજીને જ હું ધ્યાન કરું છું, સેવા કરું છું. વરાહ આદિ અનંત અવતારો પણ તેમાંથી જ વારંવાર પ્રગટે છે. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ
पालन संघार करवो ते बधी तेमनी सहज लीला छे। आवा श्री कृष्ण ने हूँ परब्रह्म मानु छु। श्रीजी महाराज भक्ति नो मार्ग आपने शीखवाड़े छे, ध्यान उपासना नो मार्ग आपने चोखो करे छे। तेमने ज मारा इष्टदेव मानीने हूँ तेमनुं ध्यान करू छु। श्रीहरि स्वयं पुरुषोत्तम होवा छता संतोनी आगळ आवुं बोल्या, जेनी लीलाओं में ब्रह्मा आदि पण भ्रम थवाथी चलित थई जाय छे। स्वामीए एक लाइन में लखी दीधुं पाछुं, आ ग्रंथना लेखक छे आधारानंद स्वामी, ए पुरुषोत्तम नारायण कृष्णनुं ध्यान करे एनो अर्थ एवो न करी लेता ए अवतारी नथी, ए सर्वोपरि नथी। स्वामी एम कहे छे पुरुषोत्तम तो पोते छे, अवतारी तो पोते छे, अनंत अवतारना मालिक तो पोते छे, ए सर्वोपरि एक मारो महाराज छे। सर्वोपरि तो एक मारो, पण लौकिक रीते महाराज आपणने समजावा माटे आ लीला करे छे। જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે પોતે પોતાનો મહિમા ક્યારેય કહેતા નથી। ભગવાનના સામર્થ્ય વિના તો જીવ ઈશ્વર માયા બ્રહ્મ સુધા બધા અચેતન જેવા છે। એવા ભગવાન પોતે પોતાના મુખથી મહિમા કહે તેથી શું વિશેષતા। સૂર્યોદય થાય ત્યારે અંધારું રહે જ નહીં, ઘુવડ હોય છે તેને સૂર્યના પ્રકાશનો મહિમા સમજાતો નથી। ઘુવડ તો સૂર્ય ઉદય થાય તો પણ ક્યારેય માનતો જ નથી। વર્ણિવે શ્રીહરિની અમૃતના જેવી વાણી સાંભળીને મુક્તાનંદ સ્વામીને ઘણો જ પ્રેમ થયો। પછી તેઓ મુખથી બોલ્યા કે અમે પણ તે શ્રીકૃષ્ણનું જ ભજન કરીએ છીએ, અમે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે ગુરુની કૃપાથી તે શ્રીકૃષ્ણ ભગવાનને અમે દ્રષ્ટિ આગળ મૂર્તિમાન દેખીએ છીએ। શ્રી રામાનંદ સ્વામી નામે અમારા ગુરુ છે, સાક્ષાત ઉદ્ધવનો અવતાર છે, હાલમાં લોકોનો ઉદ્ધાર કરવા તેઓ પ્રગટ થયા છે, જેને શરણે રહીને પુરુષ અને સ્ત્રીઓ ટોળે ટોળાના રૂપમાં નિષ્કામ વર્તમાન પાળીને ભગવાનનું ભજન કરે છે। એકવાર રામાનંદ સ્વામીને ખૂબ તાળીઓથી વધાવી લો ભક્તો, ખૂબ તાળીઓથી। વાત આવી મુક્તાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીની મહિમાની વાત કરે છે। અમારા ગુરુદેવ એવા મહાન છે, ભક્તિની ઉપાસનાનો માર્ગ એમણે ચોખ્ખો કર્યો છે। અરે એટલું નહીં, એક ગુરુ મહારાજના યોગમાં આવીને હજારો નરનારીઓ નિષ્કામ બ્રહ્મચર્ય વ્રત પાળે છે, અને અત્યારે પૂજ્યપાદ ગુરુદેવની કૃપાથી આ સભામાં આ કથા સાંભળનારા દેશ વિદેશના કેટલા ભક્તો કેવા વ્રતો પાળે છે, ને તાળીઓથી વધાવો, આ સત્પુરુષની કૃપા વિના ન થાય। સ્ત્રીને પુરુષનું આકર્ષણ ખેંચાણ, એ માયાનું ખેંચાણ, એને મહારાજ કાં તો અટકાવી શકે, એ ખેંચાણમાંથી ભગવાન બહાર કાઢી શકે, અને અથવા તો એ ભગવાન જેવા સાધુ હોય ને એ એમાંથી બહાર કાઢી શકે, બીજાની તાકાત નહીં હે। તમે તો જગતના દ્રશ્યો જોતા હશો ને, કેવા ડૂબ્યા છે માણસો। આવા રામાનંદ સ્વામી મહાન કૃપાળુ છે, ત્યારે વર્ણિનાજ બોલ્યા સમગ્ર લોકોને સુખ આપનારા રામાનંદ સ્વામી ક્યાં છે? તો સહુ અત્યારે ચાલો આપણે તત્કાળ તેમની પાસે જઈએ, આપ અત્યંત મહાન દયાળુ છો, મારા ઉપર કૃપા કરો, હવે દયાળુ રામાનંદ સ્વામી મને તુરંત કઈ રીતે મળે, જ્યાં રામાનંદ સ્વામી હોય ત્યાં આપણે જઈએ, અથવા તેઓ અહીંયા આવે, જે યોગ્ય હોય તે ઉપાય મને કહો, તે સ્વામી અત્યારે કયા પ્રદેશમાં છે? આમ જ્યારે વર્ણિરાજ બોલ્યા ત્યારે મહામુનિ મુક્તાનંદ સ્વામી બોલ્યા, વર્ણિરાજ સાંભળો, સદગુરુ રામાનંદ સ્વામી તો અત્યારે ભુજ નગરમાં છે। ગુરુને મળવાની કેવી તાલાવેલી હોય, નીલકંઠ વર્ણિએ એક એક વસ્તુ, ઉપાસનાનો માર્ગ પોતે શીખવાડ્યો, ભક્તિનો માર્ગ પોતાના જીવન દ્વારા, ગુરુ નિષ્ઠા ગુરુ ભક્તિ પણ પોતાના જીવનથી એમણે શીખવાડી છે। આજે સત્સંગમાં ઘણી જગ્યાએ વાતો થાય છે કે આપણે તો સીધા ભગવાનનો કોન્ટેક્ટ કરવાનો હોય, વચ્ચે ગુરુ ગુરુની જરૂર ન પડે, પણ આ શ્રીજી મહારાજની વાત, આ શાસ્ત્રની વાત આપણે સાંભળીએ છીએ, આજે જીવનમાં એક ગાંઠ વાળી લઈએ। શ્રીજી મહારાજ કહે છે ને, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આપણને મળ્યા લોયા ધામમાં। એક વર્ષ ધારણા પારણા કરે, અખંડ જેના રોમ રોમમાં હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા ભરી છે, જેના એક એક શ્વાસમાં, જેની એક એક ક્રિયામાં આપણે અહરનિશ નિહાળીએ છીએ, ભગવાનને રાજી કરવાનું તાન છે, તમે એક એક ભક્તોએ અનુભવ્યું છે, જાણ્યું છે, વાલા ભક્તો આપણે ભાગ્યશાળી છીએ, એવા ગુરુદેવ આપણને મળ્યા છે, એકવાર તાળીઓથી વધાવીએ। દર્શન માટેની તાલાવેલી, અને આપણને પણ તાલાવેલી હતી તો જો આપણી પ્રાર્થના મહારાજે સાંભળીને, ત્યાં જવા માટેનો માર્ગ અત્યંત વિકટ છે,
ભુજ સમુદ્રની ખાડીને સામેપાર છે. કચ્છ દેશમાં જવું તે ઘણું કઠણ છે, 25 યોજનથી પણ વધારે દૂર છે. વર્ણીએ કહ્યું, આ માનવ શરીર અત્યંત ક્ષણભંગુર ગણાય છે, તેનો નિર્ધાર નથી. હવે તો રામાનંદ સ્વામીના દર્શન થયા સિવાયનો એક પલક જેટલો સમય પણ યુગ જેવો લાગે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વર્ણી આપ તો વિચક્ષણ છો, સ્વામીની આજ્ઞા વિના કોઈએ ક્યારે દર્શન કરવા જવાય નહીં, આજ્ઞા લેવી પડે. તમે વિચક્ષણ છો, સમજો છો ને આટલી વાતમાં? મુક્તાનંદ સ્વામી બ્રેક સોલિડ મારી, પણ હા, નીલકંઠ વર્ણીને કોઈ રોકી શકતું નહીં, પણ મુક્તાનંદ સ્વામીએ પહેલા સ્વામીની મરજી શું છે આપણે જાણવું જોઈએ, માટે સમાચાર પૂછીને હું આજ્ઞા મગાવું, સ્વામી આજ્ઞા કરે તો જશું અને ના પાડે તો. આજે બપોરે સંતોની સભામાં ગુરુજી આ જ વાત કરી, આ જ વાત ગુરુજીએ કરી. મહારાજની મૂર્તિનું આપણે દર્શન થાય સારી વાત છે, સાધુની સાથે રહેવાનું તાન થાય સારી વાત છે, પણ એ બધા કરતા સાધુની આજ્ઞામાં રહેવું ને એ સૌથી મોટા મોટી સમજણ છે, સૌથી મોટા મોટી. ગુરુજી આજ્ઞા કરે તો દેશમાં, અને ગુરુજી આજ્ઞા કરે તો વિદેશમાં. ગુરુજી આજ્ઞા કરે તો સાથે રહેવાનું, ગુરુજી આજ્ઞા કરે તો દૂર રહેવાનું. અને આપણને વાલા ભક્તો સંતો પણ એવા મળ્યા છે, આપણા મંડળના એક એક સંતોના જીવન આપણે જોઈએ. આજે ગુરુજી નીલકંઠ સ્વામીને યાદ કર્યા, નીલકંઠ સ્વામીના એક બે પ્રસંગો કયા. બધા સંતોની યાત્રામાં જવું હતું, બધાની ઈચ્છા હોય કે યાત્રામાં ગુરુજી સાથે રહેવા મળે, દર્શન કરવા મળે. અને ત્યારે નીલકંઠ સ્વામીએ સામે ચાલીને કહ્યું, ગુરુજી બધા સંતો આવે છે તો લોયામાં ઘનશ્યામારની સેવા કરવા હું રહીશ. આવી સમજણવાળા સંતો આપણી મંડળમાં અત્યારે છે, આપણે વિચારો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, આપણે ગુરુજીની આજ્ઞા મંગાવીએ, એમની આજ્ઞા હોય પ્રમાણે કરીએ. નીલકંઠ વર્ણી સંમત થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં શ્રીહરિને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોત્તર એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.